ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जेम ओंकारनी दृश्यमयता करता एनु अदृश्य कंपन ए ओंकारनी उपस्थितिनो पुरावो छे, एम आपणा अस्तित्वनी उपस्थितिनो पुरावो पण स्थूलतामां शोधीए तो नहीं मळे, एने अदृश्य रूपे अनुभूति करवी पड़े। आजनी स्मरण पंचमी ए एटलाज माटे एवी ओंकारमय छे। अस्तित्वमांथी प्रगट्या अस्तित्व सुधी जईए अने ए पण एक एवुं व्यक्तित्व ઈલા ભદ્રાયુ વચરાજાની, કે જેને આ પરિસર ઈલા ટીચર તરીકે ઓળખે, બધાના પોતપોતાના ઈલાબેન સામે છાયા સાહેબ બેઠા છે, એ લોકોના ઘરની આશા, પ્રેમ મંદિરની ઈલુ, આજથી 5 વર્ષ પહેલાં એ અદૃશ્ય થયા, પણ આપણી વચ્ચે એમની ઉપસ્થિતિને, એ સૂક્ષ્મ ઉપસ્થિતિને અનુભવવા અને અનુભવીને પછી ઉજવવા આ સ્મરણ પંચમી આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છીએ। અને એ આજના અવસરનો આરંભ એનાથી સુંદર બીજો કયો હોઈ શકે કે જેની અંદર આપણે એ સૂક્ષ્મતાને અનુભવવા માટે, એ સ્મરણની યાત્રામાં જોડાવા માટે આપણે જ્યારે સૌ એકત્રિત થયા છીએ ત્યારે એ સૂક્ષ્મતાની વાતને થોડી જુદી રીતે આરંભ કરું છું કવિ રાજેશ વ્યાસ મિસ્કિનની એવી ગઝલથી કે જેની અંદર વાત તો ગઝલની છે પણ ગઝલ એટલે પણ ગુફ્તગુ। આજે આપણે આપણા સ્વજન સાથે ગુફ્તગુ કરવાની છે અને એ વાત જે મિસ્કિન સાહેબ ગઝલ શબ્દથી કરે છે એના મર્મો ક્યાં ક્યાં પહોંચે છે અને આજે આપણા પ્રસંગને કઈ રીતે એ સાક્ષાત કરે છે એ માણવા માટે આજના કાર્યક્રમના આરંભમાં બીજું કંઈ જ ન કહેતા મિસ્કિન સાહેબની આ ગઝલ વાંચીએ। મિસ્કિન સાહેબ કહે છે કે કાફિયામાં ખૂબ બંધાઈ ગઝલ, કાફિયા એટલે ગઝલનો દેહ, કાફિયામાં ખૂબ બંધાઈ ગઝલ ને રદીફની પાર છલકાઈ ગઝલ, કાફિયામાં ખૂબ બંધાઈ ગઝલ ને રદીફની પાર છલકાઈ ગઝલ, કોઈ ખુશ્બુ જેમ ફેલાઈ ગઝલ, કોઈ ખુશ્બુ જેમ ફેલાઈ ગઝલ પ્રાણની સાથે સમેટાઈ ગઝલ, કોઈ ખુશ્બુ જેમ ફેલાઈ ગઝલ પ્રાણની સાથે સમેટાઈ ગઝલ, શ્વાસના દરિયે સતત મોજા સમી, શ્વાસના દરિયે સતત મોજા સમી સંભળાઈ રોજ દેખાઈ ગઝલ, કોઈની દૃષ્ટિ મળી છે ત્યારથી, કોઈની દૃષ્ટિ મળી છે ત્યારથી ગાઢ અંધારે વંચાઈ ગઝલ, કોઈની દૃષ્ટિ મળી છે ત્યારથી ગાઢ અંધારે વંચાઈ ગઝલ। અને હવેનો શેર બહુ જ સુંદર છે, જે પ્રયત્નોથી થતું થકવી જતું, જે પ્રયત્નોથી થતું થકવી જતું છે સહજ શ્વાસે સળંગાઈ ગઝલ। તો આવો આજે એ ઈલાબેનની ઉપસ્થિતિને શ્વાસની જેમ જ સહજ રીતે સાંભળીએ અને વિશ્વાસની જેમ એની અનુભૂતિને માણીએ। અને એટલા જ માટે આજના કાર્યક્રમનો આ સ્મરણ પંચમીનો ઉઘાડ હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ સિતાર, કવિ ભાસ્કર વોરા એટલે કે ગાર્ગીના દાદાના શબ્દો અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન, ગાર્ગીનો સ્વર કે જેને કોઈ પરિચયની જરૂર નથી। તો આવો એ હૈયાને દરબાર આજની સ્મરણ પંચમીને શબ્દ અને સ્વર સાથે ઉજવીએ।
Bye.